પારડીના કોટલાવ ગામના એક ખેતરમાંથી અજગરનું બચ્ચું મળી આવ્યું હતું, જેને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું। પારડી નજીક આવેલ કોટલાવ ગામે ગત રાત્રિના ખેડૂત શિરીષભાઈ ભગવાનજી તેમજ હર્ષદ પટેલની વાડીમાં એક અજગર દેખાયો હતો। પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા તેમની ટીમના સભ્ય કેયુર પટેલ અને રાજન પટેલ કોટલાવ ગામે દોડી આવ્યા હતા અને અડધો કલાકની જેમત બાદ વિશાળ 9 ફૂટ લાંબા અજગરને સહી સલામત રીતે પકડીને જીવનદાન આપ્યું હતું। તેમજ અન્ય એક અજગરનું નાનકડા બચ્ચાને પકડી બંનેને વન વિભાગને સુપુર્દ કરવાની તજવીજ હાથ ધરી હતી। અજગરને જોવા માટે ભીડ જામી હતી। નીકળ્યો હતો અને મારો સન જોબ પરથી આવ્યો ને રાત્રે 12:30 વાગે દોડ વાગે ગેટ પરથી પકડ્યો। કેટલો લાંબો છે અને હવે એને શું કરવાનું છે? 7 ફૂટ લાંબો છે અને એ જીવદયા ગ્રુપના અરી અંસારી ગ્રુપને જાણ કરી એટલે આ બધા જીવદયા ગ્રુપના કેયુરભાઈ અને રાજન પટેલ એ પકડ્યું છે અને એક નાનું બચ્ચું પણ પકડેલું છે અજગરનું। હવે એને શું કરશે એ લોકો? એ લોકો હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપી દેશો દા પ્રશ્ન પૂછ્યો છે જલ્દી જલ્દી કરી। આપણે રાજનભાઈએ મને ફોન કર્યો જીવદયા ગ્રુપમાંથી, અમે અંબિકા નર્સરીના ઘરેથી રાત્રે 1:30 વાગે મેઇન ગેટ પાસેથી જોવા મળેલ અજગરને અમે રાત્રે રેસ્ક્યુ કર્યો અને રાખ્યો હતો। હર્ષદભાઈ પટેલના ઘરેથી 1:30 વાગે પકડાયો છે અજગર, હવે એને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જમા કરી દઈશું। તમને કોણે કીધું? તમારા પ્રમુખ છે શું કીધું? અલીભાઈ અંસારી અમને જાણ કરી, એનાથી અમે રાત્રે 1:30 વાગે રાજનના ઘરે આવીને એને રેસ્ક્યુ કર્યો રાજન સાથે। કેટલી જેમત બાદ પકડીમાં આવ્યો છે? અડધો કલાક જેવો લાગ્યો, એ રો એ બહુ ભગ આમતેમ ભગતો હતો। પછી અમે આ સિવાય બીજો નાનું ભી એક બચ્ચું પકડ્યું છે, હા નાનું બેબી પકડેલું છે પાયથનનું, એ પણ કાલે સાંજે જ પકડાયું। હવે એને શું કરશો તમે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જમા કરવામાં આવશે, અમે ગોહિમા ફોરેસ્ટ ખાતામાં જમા કરવા જશું આજે। આપનું નામ? કેયુર પટેલ। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।